आज भारत बंद नु एलान कृषि विधेयक नी खिलाफ भारत बंद नु एलान आपवामां आव्युं छे, जेने लईने विविध संगठनों द्वारा 25 तारीख थी सवार थी ज किसानों द्वारा भारत बंद ना एलान ने लईने राजमार्गो रेलमार्गो ने અસર થઈ શકે છે, જેને લઈને પંજાબ સહિતના રેલ માર્ગ 3 દિવસ સુધી દિલ્હીથી પંજાબ બંધ કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રવ્યાપી આંદોલન હોય, જે કૃષિને લગતા અને કૃષિની ખિલાફ જે બિલ વિધેયક પસાર કરવામાં આવે છે, જેને લઈને ખેડૂતોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તે ભારત બંધનું એલાન આપ્યું છે. 3 દિવસ સુધી એલાન ચાલશે, જેને લઈને રાજમાર્ગો અને રેલમાર્ગો પ્રભાવિત થઈ શકે છે અને લોકોનું જીવન પણ પ્રભાવિત થઈ શકે છે, જેને લઈને 268 જેટલા વિવિધ સંગઠનો ભારતભરના જે કૃષિ કિસાનોના તેઓએ પણ સમર્થન આપ્યું છે અને આજે ભારત બંધના એલાનને લઈને સફળતાપૂર્વક તેઓ એલાન તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત હાઈવે પર ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યસભા અને લોકસભામાં કૃષિ વિધેયક 3 બિલો પસાર કરવામાં આવ્યા, જેને લઈને ખેડૂતોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેઓએ ભારત બંધનું આજે એલાન આપ્યું છે. ટ્રેક્ટર રેલીઓ અને સાથે સાથે રસ્તા રોકો અને ચક્કાજામ કરવાના પણ કાર્યક્રમો કદાચ થઈ શકે છે, જેને લઈને પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો કે જે ટ્રેક્ટર રેલીઓ જઈ રહી છે, જેમાં તમામ સંગઠનોએ સમર્થન આપ્યું છે, ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે.